અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડી પાડવામાં આવશે। આગામી 4-5 દિવસમાં બ્રિજ તોડવા ટેન્ડર બહાર પાડવામાં આવશે। તો છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં રહેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ આખરે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હજુ સુધી શું આગામી તેમાં કાર્ય થશે, કાર્યવાહી કરાશે તેને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો, પરંતુ હાલમાં જે સમાચાર મળી રહ્યા છે કે આ બ્રિજ તોડી પાડવામાં આવશે, ફરીથી તે નવો બનાવાશે કે કેમ તેને લઈને કોઈ હજુ સુધી સમાચાર સામે નથી આવ્યા। પરંતુ આપણે જણાવી દઈએ કે અમદાવાદનો આ વિવાદિત હાટકેશ્વર બ્રિજ હવે 4-5 દિવસમાં તોડી પાડવાનું ટેન્ડર બહાર પડશે અને ત્યારબાદ એ કાર્યવાહી શરૂ કરાશે। હાટકેશ્વરનો આ બ્રિજ છેલ્લા કેટલાય સમયથી બંધ છે। પ્રથમ જર્જરિત હાલતમાં હતો, વારંવાર રજૂઆતો કરાઈ હતી, આખરે તે અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોતે જે કરી રહ્યા છે, ડિસ્ટર્બ કરી રહ્યા છે, અત્યારે ચાર્જશીટ પૂર્ણ કરવામાં આવે એટલે કેસ ક્લિયર છે, એટલે તો અમારે ટેન્ડર બહાર પાડીએ છીએ। એક મહિની અંદર ટેન્ડર મેળવીને 4-5 દિવસ એની અંદર ટેન્ડર બહાર પાડવામાં આવશે। હાઈકોર્ટ દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું છે કે આ બ્રિજ તોડી પાડવામાં આવશે અને આ તોડી પાડવો જ જોઈએ, કારણ કે આ બ્રિજ વાપરવા લાયક નથી। તેમ છતાં કોઈકને કોઈક કારણોસર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા એમના કોન્ટ્રાક્ટરોને છાવરવા માટે કમિશનર દ્વારા અને મેયર દ્વારા અમને વારંવાર મુદત આપવામાં આવે છે। અગાઉ પણ કમિશનર સાહેબે કહ્યું હતું કે ટેન્ડર બહાર પાડીશું, આજે હવે જ્યારે ટેન્ડર બહાર પાડીને તોડવાની વાત કહેવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આગામી ટૂંકા સમયગાળામાં એટલે કે એક વીકની અંદર આ પ્રક્રિયા કરવામાં આવશે। મેં એમને સામેનો પ્રશ્ન એવું કહ્યું કે તમે કોર્ટ જ્યુડિશિયલનું નામ લઈને આ મુદત વધારશો તો નહીં ને, તો એનો એમને સ્પષ્ટપણે અમને જવાબ આપ્યો નથી અને આમ પૂર્વ વિસ્તારના નાગરિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અધિકારીની સાથે આ બધાની ભારતીય જનતા પાર્ટીના મળતિયા કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ હોય તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।